આગામી 7 ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવાનું કોટન ગુરુ તરફથી જે આયોજન થયું છે એ સમાચાર જાણીને હું રાજી થયો છું અને એમને અભિનંદન પાઠવું છું. કપાસ, ભારત, ગુજરાત અને ખેડૂત એ બધા જ એકબીજાના પર્યાય શબ્દો હોય એ પ્રકારનું આ કપાસનું મહત્ત્વ છે. સદીઓથી કપાસ અને કપાસ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ તેમાં ભારતની શાખ વિશ્વભરમાં હતી. અવિભાજિત ભારત સમયની વાતને યાદ કરીએ તો ઢાકાનું મલમલ, અમદાવાદની કાપડ મિલો, પાટણના પટોળા આ બધા કાપડ ક્ષેત્રે ભારતના ગૌરવરૂપ ઇતિહાસના સુવર્ણ પાનાઓમાં અંકાયેલા છે. આવા ગરિમાપૂર્ણ કાપડ ઉદ્યોગને અને કપાસને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ કપાસ દિવસની જે ઉજવણી થઈ રહી છે એનાથી ખેડૂતોને, કપાસના સાથે સંકળાયેલા ખેડૂતોને, કાપડ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને ખૂબ મોટું પ્રોજેક્શન મળશે એવી મને શ્રદ્ધા છે. કોટન ગુરુના આ પ્રયાસો અને એમણે ઔરંગાબાદમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એ કાર્યક્રમને પણ હું સફળતા પાઠવું છું. કપાસ અંગે રામચરિત માનસમાં તુલસીદાસજીએ એવું લખ્યું છે, કપાસના ગુણોને સાધુના ગુણોની સાથે સરખાવ્યા છે. કપાસના ગુણો જેમ રસ, ગંધ, રૂપ વગરના હોય છે એવું ચરિત્ર સાધુઓનું હોય છે, પણ સાધુઓ બીજાની પીડાને હરવાનો પ્રયાસ કરે છે એમ કપાસ પણ જાતે કંતાઈને, વણાઈને બીજાના છિદ્રોને ઢાંકવાનું કામ કરે છે. એટલા માટે કપાસના ફૂલનો વર્ણન સાધુ ચરિત્ર સાથે રામચરિત માનસમાં કરેલું છે. એ કપાસને વિશ્વ દિવસ તરીકે ઉજવવા માટેનો જે નિર્ણય થયો એને આવકારું છું અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ કોઈને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની પણ અપીલ કરું છું. આગામી 7 ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકે પ્રથમ વખત ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે અમારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટિક જે પ્રથમ એક જ વખત વપરાય છે એવા પ્લાસ્ટિકને, એના વપરાશને ઘટાડવા માટેની અપીલ કરી છે એ આ ઉજવણીની સાથે એટલી બધી સુસંગત છે કે પ્લાસ્ટિકની જગ્યાએ કોટનની કપડાંની થેલીઓ, કપડાંના પેકિંગને જો આપણે ઉપયોગમાં લઈએ તો આપણો કપાસ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે અને એક ટાઈમ વપરાતા પ્લાસ્ટિકમાંથી ભારતને મુક્ત કરવાની આદરણીય પ્રધાનમંત્રીશ્રીની અપીલને પણ પ્રતિસાદ મળશે. એટલે આ કાર્યક્રમની ઉજવણીને હું રાષ્ટ્રની જરૂરિયાત સાથેની પ્રાસંગિકતા સાથે પણ ગોઠવાઈ રહ્યું છે. એટલા માટે શ્રી મનીષ ડાગાજીને, કોટન ગુરુને હું અભિનંદન આપું છું.